નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઈ એસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે આઈ ટીઆઈમાં આવતા એમ્પ્લોયબિટી સ્કિલ સબ્જેક્ટના સેમેસ્ટર ટુના ચેપ્ટર નંબર પાંચનો પહેલો પોઈન્ટ ઉત્પાદકતા જેને અંગ્રેજીમાં કહેવાય પ્રોડક્ટિવિટી વિશે અભ્યાસ કરીશું ઉત્પાદકતા જે છે એને કાર્યક્ષમતાના માપન તરીકે પણ જોવામાં આવે છે જ્યારે કોઈ પેઢીમાં ઉત્પાદકતા વધુ જોવા મળે તો તેનો અર્થ એ છે કે એ પેઢી વધુ કાર્યક્ષમતા છે હવે એમ થાય ઉત્પાદકતા એટલે શું તો કે આઉટપુટના છેદમાં ઇનપુટ બહુ સાદું ઉદાહરણ આપું તો ત્રીસ રૂપિયામાં બનેલી વસ્તુ જો કોઈ વ્યક્તિ ચાલીસ રૂપિયામાં વેચે અને એ જ વસ્તુ જો કોઈ વ્યક્તિ પચીસ રૂપિયામાં બનાવે અને ચાલીસમાં વેચે તો ઉત્પાદકતા શેમાં વધારે થઈ જે વસ્તુ પચીસ રૂપિયામાં બની છે અને ચાલીસ રૂપિયામાં વેચાય છે એનો એટલે કે ઇનપુટ બને એટલું ઓછું અને આઉટપુટ ઘણું બધું વધારે મળે એને કહેવાય ઉત્પાદકતા ઘણી બધી રીતે ઉત્પાદકતા મળી શકે એ આપણે આ ચેપ્ટરમાં જોઈશું તો ઉત્પાદન અને ઉત્પાદકતા આમાં શું તફાવત છે તો પહેલાં હમજી ઉત્પાદન ઉત્પાદન એ અંતિમ વપરાશ માટે ઉત્પાદનના સાધનો દ્વારા પ્રાપ્ત થયેલ કુલ જથ્થો છે કેટલો જથ્થો બહેનો એને ઉત્પાદન કહેવાય અને ઉત્પાદકતા એટલે તો ઉત્પાદકતાએ ઉપલબ્ધ કરાયેલા ઉત્પાદનના સાધનો સાથે ઉત્પાદનની અલગ અલગ રીતે થતી ગણતરી છે જેમ કે વ્યક્તિ દીઠ ઉત્પાદકતા મજૂરના જૂથ દીઠ ઉત્પાદકતા ઉર્જાના એકમ દીઠ ઉત્પાદકતા કાચા માલના એકમ દીઠ ઉત્પાદકતા રોકાણ મૂડી દીઠ ઉત્પાદકતા આવી રીતે અલગ અલગ ધોરણે તમને ઉત્પાદકતા મળતી હોય છે હવે ઉત્પાદકને અસર કરતાં પરિબળ કયા કયા છે તો એક છે કામદારનું કૌશલ્ય કામદાર સારો હોય કામ કરનાર માણસ વ્યવસ્થિત હોય તો ઉત્પાદન વધે એટલે ઉત્પાદકતા વધે ઇનપુટ ઓછું હશે તો પણ આઉટપુટ વધારે મળશે બીજું કામદારની પ્રેરણા અને તેના પ્રયત્નો કોઈ માણસ નિષ્ઠાવાન છે પોતાના કામ કામ પ્રત્યે અને મોટિવેટેડ માણસ છે તો એ સારું કામ કરશે ઓછા ઇનપુટે વધારે આઉટપુટ આપશે કાર્ય કરવાની પદ્ધતિનો ઉપયોગ ગુણવત્તા પાછળ એની મહેનત કર્મચારીની સંશોધન શક્તિ દરેક વ્યક્તિ પોતાની અંદર એક શક્તિ લઈને જન્મે છે કે જેના દ્વારા એ આગળ વધવાની ઈચ્છા ધરાવતો હોય છઠ્ઠો ઉપયોગમાં લીધેલ મશીન કે યંત્ર એના લીધે પણ ઉત્પાદકતા વધે ઉત્પાદકતાના દ્રષ્ટાંતો જોઈએ તો પહેલો દ્રષ્ટાંત છે જમીનની ઉત્પાદકતા હવે આપણે સમજીએ સમાન એકમમાં સુધારેલું બિરા બિયારણ સારી વાવણી તથા ખેડાણ અને વધુ ખાતરના ઉપયોગ દ્વારા કુલ ઉત્પાદનમાં વધારો મેળવી શકાય દાખલા તરીકે એક હેક્ટર જમીનમાં પહેલાં દસ ક્વિન્ટલ મકાઈનું ઉત્પાદન થતું હતું પરંતુ કોઈ પ્રયોગ કરવામાં આવે અને બધી રીતે વ્યવસ્થિત માણસ રાખવામાં આવે એક હેક્ટર દીઠ પંદર ક્વિન્ટલ જો ઉત્પાદન થાય તો પહેલાં દસ ક્વિન્ટલ ઉત્પાદન થતું એ જ જમીન છે એટલા જ સંસાધનો છે બધું જ એટલું છે પણ ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો કેટલા ટકાનો તો કે પચાસ ટકાનો આને કહેવાય ઉત્પાદકતા જમીનની ઉત્પાદક પછી છે કાચા માલની ઉત્પાદકતા આ બહુ સરસ ઉદાહરણ છે દરજીનું ઉદાહરણ કોઈ એક નિપુણ દરજી છે બહુ હોશિયાર દરજી છે એ ચાર મીટર કાપડમાંથી બે જોડી કપડાં બનાવે છે જ્યારે સામાન્ય સંજોગોમાં બીજા કોઈ દરજી જાય એ જ કાપડમાંથી માત્ર એક જ જોડી કપડાં બનાવે કપડાં બનાવે છે તમને ખબર પડી ચાર મીટરમાંથી કોઈક બે જોડી કપડાં બનાવી દે અને કોઈક એક જોડી કપડાં બનાવે તો આની અંદર ઉત્પાદકતામાં ફેરફાર છે કાપડીનો એ જ છે ચાર મીટર જ છે પણ ઉત્પાદન અલગ અલગ મેળવ્યું છે તો એ ઉત્પાદકતામાં ફેરફાર બતાવે છે પછી છે મશીનની ઉત્પાદકતા મશીનમાં યોગ્ય સુધારો કરો પહેલાં સો ધારો કે કોઈ મશીન ઉત્પાદન કરતું હતું કોઈ વસ્તુનું સો નંગ ઉત્પાદન થતું હતું અને હવે તમે મશીનમાં યોગ્ય સુધારા કરો અને એકસો વીસ નંગ ઉત્પાદન થાય તો એટલા જ સમયમાં એટલા જ કાચા માલથી તો વીસ ટકા આપણી ઉત્પાદકતા વૈદિક કહેવાય મશીનની ઉત્પાદકતા કહેવાય ચોથી છે કામદારની ઉત્પાદકતા તો એનું ઉદાહરણ છે સરસ સમજાનું કુંભારવાળું કુંભાર જે છે એ પ્રતિદિન ધારો કે ત્રીસ માટલાનું ઉત્પાદન કરે અને હવે એને કંઈક આઈડિયા હોય જો કે ના જો આ રીતે નહીં પણ આ આ રીતે કામ કરું તો ઓછા સમયમાં વધુ પ્રોડક્શન થઈ શકે તેમ છે તો એ ત્રીસની જગ્યાએ એક દિવસમાં ચાલીસ માટલાનું ઉત્પાદન કરી નાખે એટલો જ રો મટીરિયલમાં તો એની ઉત્પાદકતા કેટલી કહેવાય તેત્રીસ પોઈન્ટ ત્રણ ટકાનો વધારો થયો કહેવાય આ ઉત્પાદકતાના દ્રષ્ટાંતો છે ઉત્પાદકતાના ફાયદાઓ કયા કયા છે તો આપણી વચ્ચે ત્રણ ફાયદાઓ છે પહેલું છે ખેત જમીનની ઉત્પાદકતામાં વધારો બીજું છે કામદારની ઉત્પાદકતામાં વધારો ત્રીજું છે ઉદ્યોગોની ઉત્પાદકતામાં વધારો પહેલું જોઈએ ખેત જમીનની ઉત્પાદકતામાં વધારો તો વધુ પ્રમાણમાં અને સસ્તા દરે ખાદ્ય પેદાશો વપરાશ અને ઉદ્યોગો મળશે તો કાચા માલ સ્વરૂપે આપણને ઉપલબ્ધ થશે તો વધારે ઉત્પાદકતા મળશે બીજું છે ઉદ્યોગોની ઉત્પાદક તો વ્યાજબી ભાવે પૂરતા પ્રમાણમાં પુરવઠો ઉપલબ્ધ કરાવી આર્થિક સ્થિરતા જાળવી રાખશે ઉદ્યોગો ત્રીજું છે ઉદ્યોગોની ઉત્પાદકતા તો પતિ પછી કામદારની ઉત્પાદકતા પતિ કામદારની ઉત્પાદકતામાં વધારો હોય એટલે સારા વેતન ધોરણ મળે કામદારને તો એ વધારે કામ કરવાનો છે પછી ઉત્પાદકતાની જરૂરિયાત અથવા તો મહત્ત્વ શું કામ જરૂરી છે તો દેશની આર્થિક પ્રગતિ જોતી હોય તો ઇનપુટ જેટલું ઓછું આપશો જેટલા કુદરતી સંસાધનોનો ઓછો ઉપયોગ કરશો એટલો વધારે નફો થશે એટલી વધારે આપણને વસ્તુ મળશે બીજું નફામાં વૃદ્ધિ થાય તો માણસ વધારે કામ કરવા માટે આકર્ષાય અને કિંમત પણ ઓછી થાય ત્રીજું ભાવની જાળવણી અને ગ્રાહકોનો વિશ્વાસ જો ઉત્પાદકતા વધે તો ઓછા સમયમાં વધુ પ્રોડક્શન થાય તો જેટલી બજારમાં માંગ છે એ માંગને પહોંચી વળાય અને માંગ મને પહોંચી વળાય અને ક્વોલિટી પણ જાળવો તો ઘણો બધો ફાયદો છે ને હવે આપણે જોઈશું જીડીપી આનું પૂરું નામ છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ આ ક્વેશ્ચન્સ ઘણીવાર હોય છે કે જીડીપીનું પૂરું નામ શું છે આઈટીઆઈની એક્ઝામમાં ખાસ આઈટીઆઈના વિદ્યાર્થીઓ માટે જ આ વિડીયો છે તો જેનું નામ છે કુલ ઘરેલું પેદાશ તો દેશની સીમાની અંદર નિર્ધારિત સમયગાળામાં અંતિમ વપરાશ માટે ઉપલબ્ધ ઉત્પાદિત ચીજવસ્તુઓ અને સેવાના નાણાકીય મૂલ્યને કુલ આંતરિક અથવા સ્થાનિક ઉત્પાદન કહે છે આ શું છે કે દેશની સીમાની અંદર જ ઉત્પાદન કરવાનું અને કેટલું ઉત્પાદન થાય છે અને સામે કેટલું નિકાસ થાય છે કેટલું આપણે વાપરીએ છીએ આ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કુલ ઘરેલું પેદાશથી વર્ણવી શકાય જીડીપીનું સૂત્ર છે સી પ્લસ જી પ્લસ આઈ પ્લસ એનએક્સ અથવા તો એની અથવા તો એનએફઆઈ એ જે બોલો એ સી એટલે શું છે સી એટલે દેશના અર્થતંત્રમાં ખાનગી અને ગ્રાહક દ્વારા વપરાશ કેટલું તમે વાપરો છો જી એટલે સરકાર દ્વારા થતું ખર્ચ કેટલું સરકાર ખર્ચ કરે છે આઈ એટલે દેશના વેપારી જગત દ્વારા મૂડી પેઠે કરવામાં આવતું ખર્ચ એનએક્સ ઓર એનએફઆઈએ શું છે તો કે દેશ દ્વારા થયેલી ચોખ્ખી નિકાસ એની એટલે ચોખ્ખી નિકાસ ચોખ્ખી નિકાસ એટલે શું તમે કુલ નિકાસ કરો અને કુલ આયાત કરો ધારો કે તમે દસ અબજ ડોલરની નિકાસ કરો છો અને આઠ અબજ ડોલરની આયાત કરો છો તો તમારી ચોખ્ખી નિકાસ કેટલી કહેવાય બે અબજ ડોલર જીડીપીએ કોઈપણ દેશની આર્થિક સ્થિતિઓનું મૂલ્યાંકન કરવા માટે અગત્યની ગણતરી છે આના આધારે ખબર પડે કે કોઈ દેશ કેટલો આગળ છે કારણ કે જેટલું નિકાસ કરતો હોય એટલું વધુ ઉત્પાદન કરતો એમ સાબિત થાય અને વધારે ઉત્પાદન હોય તો સારામાં સારું કામ થઈ શકે ને અને લોકોના જીવનમાં સુધારો પણ જીડીપીથી જાણી શકાય છે હવે જે જીડીપીને માપવાની રીત કઈ કઈ છે જીડીપીની ગણતરીની રીત કઈ છે તો મેથડ્સ ઓફ જીડીપી કેલ્ક્યુલેશન પહેલું છે ઉત્પાદન આધારિત જીડીપી તો દેશમાં અંતિમ વપરાશ માટે ઉત્પાદિત ચીજ વસ્તુઓ અને સેવાના નાણાકીય મૂલ્યને આધારે જેની ગણતરી સામાન્ય રીતે ચોક્કસ વર્ષ અને દેશની સીમાના આધારે ઉત્પાદન નિર્ધારિત કરવામાં એટલે ઉત્પાદન આધારિત ચેક કરવામાં કેટલું ઉત્પાદન થયું ગયા વર્ષે કેટલું થયું હતું કેટલું આ વર્ષે થયું એ ઉત્પાદન આધારિત જીડીપીની ગણતરી આવક આધારિત તો ગયા વર્ષે કેટલું વેચાણ થયું હતું આ વખતે કેટલું વેચાણ થયું હતું એને ચાર સાધનો લેબર કેપિટલ લેબર એટલે કામદાર કેપિટલ એટલે મૂડી લેન્ડ એટલે જમીન એન્ટરપ્રનર એટલે નિયોજક ને મળતી રકમના આધારે નક્કી થાય કે કેટલો જીડીપી વહી દો ખર્ચ આધારિત કેટલું વાપરીએ છીએ અર્થતંત્રમાં થયેલ વપરાશ ખર્ચ અને બચત ખર્ચના આધારે આપણને ખબર પડે કે આપણો જીડીપી કેટલો છે તો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ અહીંયા પૂરું થાય છે હવે છે માથાદીઠ આવક પીસીઆઈ પર કેપિટા ઇન્કમ આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે કોઈપણ દેશની આર્થિક સ્થિતિ જાણવી હોય કેટલો પૈસાદાર છે કેટલો આગળ છે વિકાસશીલ છે કે વિકસિત છે એ માથાદીટ આવકથી જાણી શકાય છે જેને કહેવાય પીસીઆઈ પીસીઆઈનું પૂરું નામ છે પર કેપિટા ઇન્કમ એક માણસની સરેરાશ આવક કેટલી એ ગણતરી કરવી છે તો જીડીપી દ્વારા કુલ સ્થાનિક ઉત્પાદન જાણી શકાય છે પરંતુ લોકોના જીવનધોરણમાં સુધારો જોવો હોય તો માત્ર જીડીપીથી ન જાણી શકાય દેશની વસ્તીનું પ્રમાણ માથાદીઠ આવકની ગણતરી માટે પણ અગત્યનું પરિબળે છે કે એક વ્યક્તિ દીઠ કેટલું કમાણ કમાય છે હવે એમાં એવું હોય કોઈક સાવનો કમાતો હોય અને કોઈક ઘણું બધું કમાતો હોય સરેરાશ તો મળે તો પર કેપિટા ઇન્કમ માથાદીઠ આવક એટલે શું કે જીડીપીના છેદમાં વસ્તી કુલ જે જીડીપી મળે કુલ જેટલું તમે નિકાસ કર્યા બાદ આપણું ઉત્પાદન મેં તમને કીધું એમ દસ અબજ ડોલરનું ઉત્પાદન છે અને આઠ અબજ ડોલર આપણે ધારો કે નિકાસ કરીએ છીએ તો આપણો જીડીપી બે અબજ ડોલરના આધારે ગણાય અને એના આધારે વસ્તી કેટલી છે એ ગણવાને છેદમાં વસ્તી મૂકો તો ખબર તો પડે કે આટલું ખરેખર આપણી પાસે બચું અને એમાં છેદમાં વસ્તી મૂકો એક વ્યક્તિ દીઠ તમે કેટલું કમાણા કહેવાય તો દેશમાં જીડીપીમાં વૃદ્ધિ થતી હોય પરંતુ વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોય તો જો બહુ જ વસ્તી વધતી હોય ને તો જીડીપી ગમે એટલું વધતું હોય તમે ઉદાહરણ જોઈ શકો છો જીડીપીના છેદમાં વસ્તી વસ્તી અચાનક જ વધી જાય છે ભારતની અત્યારે ખામી છે વસ્તી અચાનક જ વધી જાય અને જીડીપી પણ વધે બંને એક સાથે વધે તો ગુણોત્તર કેવો રહે અચળ જેવો જ રહે અથવા તો ડાઉન થાય પણ જો તમારે પીસીઆઈ વધારો હોય તો વસ્તી પર કંટ્રોલ કરવો જરૂરી છે જીડીપી એની રીતે ફિક્સ જ રહેતો હોય અને જો વસ્તી પર વસ્તી ડાઉન કરો વસ્તી રેટ ટૂંકમાં જે કંઈ પણ ઉત્પાદન દર છે ડાઉન થાય તો જ પીસીઆઈ ઊંચો આવે એમ છે પર કેપિટા ઇન્કમ ઊંચી આવે એમ છે થેન્ક યુ મિત્રો